યુપીની સનસનીખેજ ઘટના. હાઈવે પર બનેલી ઘટનાથી ખળભળાટ. કાર રોકી મહિલાઓ પર ગેંગરેપ આચરાયો. વિરોધ કરતા પરિવારના વડાની હત્યા. કારના બેઠેલા પુરુષોને બંધક બનાવી ઊંધા સુડાવી મહિલાઓ પર દુષ્કર્મ લૂંટફાટ કરી 10 બદમાશોનું કારસ્તાન. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને લઈ જતું હેલિકોપ્ટર રાજ્યના લાતુરમાં દુર્ઘટનાગ્રસ્ત થયું છે. જો કે આ ઘટનામાં મુખ્યપ્રધાન ફડણવીસ તથા તેમની ટીમને અદભુત બચાવ થયો છે. હેલિકોપ્ટરમાં ઉડ્ડયન સમયે જ ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને ક્રેશ લેન્ડિંગની ફરજ પડી હતી. આવતીકાલે કેન્દ્રની મોદી સરકાર શાસનના 3 વર્ષ પૂરા કરવા જઈ રહી છે ત્યારે ભાજપે જશ્ન મનાવવાના કાર્યક્રમો ઘડી કાઢ્યા છે. ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજથી અને કેન્દ્રીય પ્રધાનોને દેશભરમાં મોકલ્યા છે અને તેઓ 15 જૂન સુધી દેશભરનો પ્રવાસ કરી મોદી સરકારની ઉપલબ્ધિઓ જણાવશે. ભૂતાનથી અમેરિકા, ચાઇનાથી ઈરાન, ફ્રાન્સ અને રશિયાને પણ આપ્યો ન્યાય. વડાપ્રધાન મોદીની 3 વર્ષમાં 45 દેશોની મુલાકાત લઈ વિશ્વના અગ્રીમ દેશોની હરોળમાં ભારતને સ્થાન અપાવતા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારત છવાયું. રવિવારથી ભાજપના 48,000 વિસ્તારકો તમામ બૂથમાં જશે. અમિત શાહ છોટા ઉદેપુરમાં સરકારની સિદ્ધિઓ પહોંચાડવા માટે હાર્ટ ટુ હાર્ટ અને નેટ ટુ નેટ પ્રચાર. રૂપાલા મોરબી, વિજય રૂપાણી ખેડા, માંડવ્યા બોટાદ, નીતિન પટેલ મહેસાણામાં. સરકારના આંતરિક વિશ્લેષણ રિપોર્ટમાં ખુલાસો. ટેક્સ આધાર વધ્યો, ડિજિટલ વ્યવહારનો વધ્યા, બેંક ડિપોઝિટ વધી, હાઉસિંગ સેક્ટરમાં પણ મજબૂતી આવી. પ્રધાનમંત્રીએ જે વ્યૂહરચના કરી તેમાં ઉત્તરપ્રદેશમાં મુસ્લિમ હોય કે દલિત, બ્રાહ્મણ હોય કે યાદવ, બધા જ મોદીની સાથે રહ્યા. આજે દેશના 72% ભૂભાગ ઉપર ભાજપનું શાસન છે. ભારતની વસ્તી ચીનથી વધી ગઈ છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ વિસ્કાન્સિન મેડિસનના પ્રોફેસર કુક સિયાને આ દાવો કર્યો છે. તેમણે બીજિંગમાં એક કોન્ફરન્સમાં જણાવ્યું કે મારું માનવું છે કે છેલ્લા 26 વર્ષમાં ચીનના આંકડાશાસ્ત્રીઓએ દેશની વસ્તીને 9 કરોડ વધારે બતાવી છે. સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવીને આલોચનાનો શિકાર કરી ચૂકેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આ વખતે નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાની બંકર ઉડાવવા અંગે સેનાને સલામ કર્યો છે. કેજરીવાલે ટ્વિટર પર લખ્યું કે ભારતીય સેનાને નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાની બંકર તબાહ કરવા બદલ સલામ. આજે ભલે તમે પેટ્રોલ 65 રૂપિયા લીટર ખરીદતા હોવ, પરંતુ 5 વર્ષ બાદ પેટ્રોલ તમને 30 રૂપિયા લીટર કે જેથી ઓછા ભાવે મળતું થઈ જશે. નવી ટેકનિકને કારણે ઈંધણ તરીકે પેટ્રોલ પર વિશ્વની નિર્ભરતા ઘટશે, જેને કારણે પેટ્રોલના ભાવમાં કડાકો બોલી જશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કેન્દ્રીય ચૂંટણી પંચે તૈયારીઓ અને મતદાર યાદી, મતદાન મથકમાં તાજેતરમાં થયેલ કામગીરીની સમીક્ષા કરીને રિવ્યુ ગુણવત્તા માટે હાઈ લેવલ 4 ટોચના અધિકારીઓની ટીમ મોકલી છે. ઇન્ડોનેશિયાના પૂર્વ જાકાર્તામાં એક બસ સ્ટેન્ડ પાસે 2 બોમ્બ વિસ્ફોટ થતા 3 લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે 3 લોકોને ઇજા થયાનું કહેવાય છે. રાત્રે 9 વાગ્યાના આ ધડાકો થયો હતો. બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું. પીઓકેમાં પોતાની ચોકીઓ ધ્વસ્ત કર્યા બાદ અકળાયેલું પાકિસ્તાન સતત ખોટા દાવા કરી રહ્યું છે. તેનું વધુ એક જૂઠાણું બહાર આવ્યું છે. ખરેખર પાકિસ્તાને આરોપ મૂક્યો હતો કે ભારતીય સેના એલઓસીની પાસે યુએસ ઓબ્ઝર્વર્સના વ્હીકલને નિશાન બનાવ્યું છે. યુએનએ તેને ફગાવીને નિવેદન આપ્યું છે. ગુજરાત કોંગ્રેસના મુખ્યપ્રધાન પદના દાવેદારના મુદ્દે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા વચ્ચે છેડાયેલું યુદ્ધ દિન પ્રતિદિન ઘેરું બનતું જાય છે. ગુજરાતમાં ચાલી રહેલા આ ઘમાસાણને શાંત પાડવા માટે પ્રદેશ પ્રભારી અશોક ગેહલોતે તેમની 2 દિવસની મુલાકાત વધારીને 4 દિવસની એટલે કે 26-27 મે સુધી લંબાવવાની ફરજ પડી છે. અમદાવાદમાં બહેરામપુરા વોર્ડ સમિતિએ લગાવેલા પોસ્ટરમાંથી વિપક્ષી નેતા વાઘેલાની બાદબાકીથી કોંગ્રેસમાં પુનઃ ભડકો થયો છે અને અમદાવાદ આવેલા પ્રભારી અશોક ગેહલોતે પોસ્ટર વોર્ડની તપાસ કરાવવાની જાહેરાત કરવી પડી છે. નરહરિ અમીન કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા પછી સતત પોતાની અસ્તિત્વની શોધ કરી રહ્યા છે. આ વખતની ચૂંટણીમાં ટિકિટ મળે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લીલી ઝંડી મળી ગઈ છે, પરંતુ તેમના રાજકીય પ્રતિસ્પર્ધી મનાતા અમિત શાહ નરહરિ અમીનને તેમની પસંદગીની બેઠક પર ટિકિટ મળવા ન દે તેવી પૂરેપૂરી શક્યતા છે. બીએસએનએલનો નવો ધડાકો. માત્ર 11 રૂપિયામાં 100 મિનિટ દેશભરમાં 90 દી વાતો કરો. ઓફર માત્ર ગુજરાત માટે. બીએસએનએલ દેશની પ્રથમ કંપની. સેટેલાઇટ ફોન સેવા શરૂ કરી. વિમાનો જહાજો માટે ખાસ ફોન. સેન્સેક્સ 482 પોઈન્ટ વધીને 30,784 અને નિફ્ટી 158 પોઈન્ટ વધીને 9,521 ઉપર ટ્રેડ કરે છે. એકતરફી લેવલનો માહોલ. દેશમાં જીએસટી લાગુ થયા બાદ ફરી રાષ્ટ્રીય પેદાશોમાં 40 બેઝિસ પોઈન્ટ જેટલો વૃદ્ધિ સંભવિત હોવાનું HSBCના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સના તંત્રમાં ઈ વે બિલની જોગવાઈઓ ચિંતાનો વિષય હોવાનો મત જાણીતી એકાઉન્ટિંગ સોફ્ટવેર કંપની ટેલી સોલ્યુશન્સે વ્યક્ત કર્યો છે. સમગ્ર જીએસટી તંત્રમાં આ સૌથી વધુ નબળું પાસું છે. અમદાવાદની સુફિયા રેશમવાલા નામની મહેંદી આર્ટિસ્ટે સરંગ 16 કલાકમાં 451 હાથોમાં મહેંદી મૂકીને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ દર્જ કરાવી દીધું છે. લોકોના હાથોમાં મહેંદી મૂકવા સુફિયાની માસ્ટરી એવી જબરજસ્ત છે કે તે માત્ર 1.5 થી 2 મિનિટમાં જ આખા પંજા પર મહેંદી મૂકી દે છે. નિર્દેશક આશુતોષ ગોવારીકર અલગ ફિલ્મ બનાવી રહ્યા છે, જેનું નામ છે હનીમૂન. આ ફિલ્મ માટે હિરોઈન તરીકે આશુતોષે ટાઈગર શ્રોફની ગર્લફ્રેન્ડ મનાતી દિશા પટનીને ફાઇનલ કરી દીધી છે. દીકરાને જન્મ આપ્યા પછી કરીના કપૂર ખાને ફિલ્મોથી દૂર જતી રહી હતી, પરંતુ ટૂંક સમયમાં તેણે ફરીથી ફિટનેસ મેળવી લીધું છે. હવે તે નવી ફિલ્મ વીર ધી વેડિંગનું કામ શરૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટ મહિનામાં શરૂ થશે.
પ્રિયંકા ચોપરાને રણવીર સિંહનો બળવાખોર એટીટ્યુડ ખૂબ જ પસંદ છે. તેને કયો એક્ટર એકદમ ક્યુટ લાગે છે તેવું પૂછતા પ્રિયંકાએ કહ્યું કે ઇન્ડિયામાં મારો કો એક્ટર છે, તેનું નામ છે રણવીર સિંહ. ઐશ્વર્યા રાય બચ્ચન હાલમાં જ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં બ્લુ સિન્ડ્રેલા ડ્રેસમાં જોવા મળી હતી. ઐશ્વર્યાની જેમ તેની દીકરી આરાધ્યા પણ પિંક સિન્ડ્રેલા ડ્રેસમાં જોવા મળી હતી. તેનો આ ફોટો ઐશ્વર્યાની હેરસ્ટાઇલિસ્ટે ટ્વીટ પણ શેર કર્યો છે.